नमस्कार विद्यार्थी मित्रों, लॉकडाउन पछी आपणे आजे ऑनलाइन टीचिंग माटे घणा समय पछी मळ्या छीए। सब्जेक्ट बॉटनी SYBSE सेमिस्टर 3 नो सब्जेक्ट बॉटनी नो आपणे आजे अभ्यास करवानो छे, जेनो सब्जेक्ट पेपर नंबर छे CC BOT 212। तो अभ्यासनी शुरुआत करता पहेला सौ प्रथम तो आपणे अभ्यासक्रमनी चर्चा करीशुं कि आपणे कया कया टॉपिक अने कया कया युनिटनो समावेश थाय छे। तो CC BOT 212 માં આપણે આ સેમિસ્ટરમાં ટોટલ 3 યુનિટનો સમાવેશ થાય છે। યુનિટ 1 જે છે એ છે વનસ્પતિ દેહધર્મ વિદ્યા, એટલે કે પ્લાન્ટ ફિઝિયોલોજી। યુનિટ 2 છે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા, જે છે પ્લાન્ટ ઇકોલોજી। અને ત્રીજો યુનિટ છે જનીન વિદ્યા, એટલે કે જીનેટિક્સ। હવે વનસ્પતિ દેહધર્મ વિદ્યાની અંદર ટોપિક કયા કયા સમાવિષ્ટ થાય છે? તો સૌ પ્રથમ ટોપિકનો સમાવેશ થાય છે એની અંદર એ જે છે પાણી છે। તો પાણી વિશે આપણે બધા સામાન્ય રીતે જાણીએ જ છીએ। હવે એની અંદર પાણીના અણુની સંરચના ભણવાની છે, પાણીના ગુણધર્મો, ગુણધર્મો પાણીના કયા, જેવા કે સર્વસામાન્ય દ્રાવક છે, ઉષ્ણતામાન વિશિષ્ટતા જોવા મળે છે, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, ઘનતા, દ્વિધ્રુવીય આંક વગેરે અગત્યના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે એના પછી છે વનસ્પતિઓના જીવનમાં પાણીનો ફાળો। તો વનસ્પતિ તો આપણો સબ્જેક્ટ જ છે વનસ્પતિશાસ્ત્ર, તો વનસ્પતિના જીવનમાં પાણીનો ફાળો શું છે તેનો અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ આપણો બીજો ટોપિક છે દ્રાવણ। હવે દ્રાવણ બોલીએ એટલે આપણને બે શબ્દો યાદ આવી જાય, એક છે દ્રાવક અને એક છે દ્રાવ્ય, જેના દ્વારા દ્રાવણ બને છે। તો એની અંદર દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણની વ્યાખ્યા। તો સર્વપ્રથમ આપણે જોઈએ કે દ્રાવક શું છે। તો બે પદાર્થો ભેગા થતાં જે પદાર્થ બીજાને ઓગાળે છે, એટલે કે બે પદાર્થો ભેગા થતાં જે પદાર્થ બીજા પદાર્થને ઓગાળે છે, એટલે કે પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે, તે પદાર્થને દ્રાવક કહે છે। તો બે પદાર્થોને આપણે ભેગા કરીશું ત્યારે એક બીજાને ઓગાળશે, એક પદાર્થ બીજા પદાર્થને ઓગાળશે અને પોતાનું સ્વરૂપ જાળવી રાખશે। દાખલા તરીકે ખાંડ અને પાણીનું મિશ્રણ આપણે કરીએ છીએ તો ખાંડ જે છે એ ઓગળી જશે અને પાણી પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે। તો એની અંદર જે પાણી જે છે એને કહેવાશે દ્રાવક। જ્યારે દ્રાવ્ય એટલે કે જે બે પદાર્થો ભેગા થતાં જે પદાર્થ બીજા પદાર્થમાં ઓગળી જાય છે, એટલે કે પોતાનું સ્વરૂપ જાળવી શકતો નથી, તે પદાર્થને દ્રાવ્ય કહે છે। તો ખાંડ અને પાણીના દ્રાવણમાં ખાંડ ઓગળી જશે, એટલે કે પોતાનું સ્વરૂપ જાળવી શકતી નથી, તો એને કહીશું આપણે દ્રાવ્ય। જ્યારે પાણી જે છે એને કહીશું આપણે દ્રાવક। હવે દ્રાવણની વ્યાખ્યા, તો આપણને ખબર પડી જ ગઈ છે કે બે પદાર્થોના મિશ્રણથી ઉદ્ભવતા સમાંગ અને સ્થાયી મિશ્રણને દ્રાવણ કહે છે, અથવા એને બીજા શબ્દોમાં એવું પણ કહી શકીએ આપણે કે દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણથી દ્રાવણ બને છે। તો દ્રાવણ શબ્દમાં 3 વ્યાખ્યાઓ આવે છે, દ્રાવક એટલે શું, દ્રાવ્ય એટલે શું અને દ્રાવણ એટલે શું। ત્યારબાદ દ્રાવણના પ્રકારો આવે છે, દ્રાવણના મુખ્ય 3 પ્રકાર પડે છે। પહેલો પ્રકાર છે સત્ય દ્રાવણ, બીજો છે કલીલ દ્રાવણ અને ત્રીજું છે અવલંબિત દ્રાવણ। તો એની મેન તમને વ્યાખ્યા કહી દઉં કે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ આયનિક કે બિન આયનિક રીતે દ્રાવણના સંપૂર્ણ માધ્યમમાં સર્વત્ર એક સરખી રીતે ફેલાઈ જઈ સમાંગ અને સ્થાયી મિશ્રણ બનાવે તેને સત્ય દ્રાવણ કહે છે। તો સિમ્પલ શબ્દોમાં કહીએ કે બે પદાર્થોને ભેગા કરતાં એકબીજાની અંદર પરફેક્ટલી મિશ્ર થઈ જતા હોય, એટલે કે સર્વત્ર એક સરખી રીતે ફેલાઈ જાય અને જે દ્રાવણ બનશે એને કહીશું આપણે સત્ય દ્રાવણ। એની અંદર સત્ય દ્રાવણના પણ પેટા પ્રકારો આવે છે, એ આપણે જ્યારે યુનિટ ભણીશું ત્યારે એનો અભ્યાસ કરીશું। ત્યારબાદ બીજું જે છે એ છે કલીલ દ્રાવણ। તો કલીલ દ્રાવણની વ્યાખ્યા શું છે
કે જે દ્રાવણમાં દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં ભળી જતા નથી અને સમગ્ર માધ્યમમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અથવા એવું પણ કહી શકાય કે જ્યારે દ્રાવણ બને છે તો દ્રાવક અને દ્રાવ્યના અણુઓ એકબીજાની અંદર ભળી જતા નથી, પરંતુ જે માધ્યમ હશે સમગ્ર માધ્યમમાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય તેવા દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે. અને ત્રીજું જે છે એ છે અવલંબિત દ્રાવણ. અવલંબિત એટલે શું? હવે બે વસ્તુ, બે વ્યાખ્યા આપણે જોઈ એ ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે સત્ય દ્રાવણ એટલે શું કહ્યું, કે બે પદાર્થો એકબીજાની અંદર એક સરખી રીતે મિશ્ર થઈ જાય છે. કલિલ દ્રાવણમાં એવું છે કે બંને સરખી રીતે મિશ્ર થતા નથી, પરંતુ માધ્યમમાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. હવે અવલંબિત દ્રાવણમાં કેવું હશે કે તમે એને મિશ્ર કરશો ને એટલે થોડા સમય પૂરતું તમને એવું લાગશે કે મિશ્ર થઈ ગયા છે. દાખલા તરીકે હું તમને પાણી અને માટીનું ઉદાહરણ આપું. તમે માટીને પાણીની અંદર મિશ્ર કરો છો તો થોડીક વાર તમને એવું લાગશે કે પાણી માટીમાં મિશ્ર થઈ ગયું છે, પણ થોડાક સમય પછી માટી જે છે એ પાણીના તળિયે બેસી જશે, એટલે બંને એકબીજાથી અલગ દેખાય છે. તો આ જે દ્રાવણ બને છે એને આપણે કહીશું અવલંબિત દ્રાવણ. હવે સાંદ્રતાના આધારે પાછા દ્રાવણના પ્રકારો પડે છે. સાંદ્રતાના આધારે દ્રાવણના ત્રણ પ્રકાર પડશે, અધોસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ અને સમસાંદ્ર દ્રાવણ. તો અધોસાંદ્ર દ્રાવણ એટલે શું? કે જે દ્રાવણની સાંદ્રતા કોષરસની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય તો તે દ્રાવણને તે કોષની સરખામણીમાં અધોસાંદ્ર દ્રાવણ કહે છે. એટલે કે જે દ્રાવણ છે એની જે સાંદ્રતા છે એ કોષરસની સાંદ્રતા કરતાં ઓછી હોય, એટલે કે જે કોષરસ છે એની સાંદ્રતા વધારે હોય અને દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તો તે દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. જ્યારે અધિસાંદ્ર દ્રાવણ જોઈએ તો જે દ્રાવણની સાંદ્રતા કોષરસની સાંદ્રતાની સરખામણીમાં વધારે હોય તો તે દ્રાવણને કોષની સરખામણીમાં અધિસાંદ્ર દ્રાવણ કહે છે. એટલે કે કોષરસની સાંદ્રતા જે છે એ ઓછી હશે અને દ્રાવણની સાંદ્રતા વધારે હશે તેવા દ્રાવણને કહેવાશે અધિસાંદ્ર દ્રાવણ. શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે અધિ એટલે વધારે અને અધો એટલે ઓછું. ત્રીજો પ્રકાર છે સમસાંદ્ર દ્રાવણ. તો જે દ્રાવણની સાંદ્રતા કોષરસની સાંદ્રતાની સરખામણીમાં હોય તે દ્રાવણને તે કોષની સરખામણીમાં સમસાંદ્ર દ્રાવણ કહેવાય છે. એટલે કે દ્રાવણની અને કોષરસની બંનેની સાંદ્રતા સમાન હશે તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે. એની પછી આવશે કલિલ તંત્ર. તો કલિલ તંત્રની અંદર આપણે પ્રસ્તાવના અને કલિલના ઘટકો જોવાના છે. ત્યારબાદ આવશે કલિલ તંત્રના ગુણધર્મો. કલિલ તંત્રના ગુણધર્મોમાં ટિંડલ અસર, બ્રાઉનિયન ગતિ, અધિશોષણ, વિદ્યુતીય ગુણધર્મ, ફ્લોક્યુલેશન, ડાયાલિસિસ આ બધા ગુણધર્મોનો સમાવેશ થાય છે. તો કલિલ તંત્રના ગુણધર્મોમાં ટિંડલ અસર, બ્રાઉનિયન ગતિ, અધિશોષણ, વિદ્યુતીય ગુણધર્મ, ફ્લોક્યુલેશન અને ડાયાલિસિસનો સમાવેશ થાય છે. તો આ આપણે વાત થઈ કે દ્રાવણ અને કલિલ તંત્રની વાત થઈ. ત્યારબાદ ટોપિક સી જે છે એ છે વનસ્પતિ અને પાણી વચ્ચેના સંબંધો. હવે આપણો આખો કહેવાય ને કે સબ્જેક્ટ વનસ્પતિનો જ છે, પ્લાન્ટ્સનો જ છે, એનો અને પાણીનો શું સંબંધ છે, એટલે કે એની વચ્ચે કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે. તો પહેલી જ એક છે પ્રસરણ. પ્રસરણ શબ્દ આપણે ભણતા આવ્યા છીએ. તો એની વ્યાખ્યા કહું કે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે, આ ઘટનાને પ્રસરણ કહે છે. એટલે કે જે દ્રવ્યના અણુઓ હોય એ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે આ ઘટનાને પ્રસરણ કહે છે. ત્યારબાદ છે આશ્રુતિ.
આશ્રુતિની વ્યાખ્યા કે જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ રાખવામાં આવે ત્યારે મંદ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવકના અણુઓ સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે. આ ઘટનાને આશ્રુતિ કહે છે. કે બે અસમાન સાંદ્રતાવાળા આપણે દ્રાવણો લીધા હોય અને એની વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ રાખવામાં આવે તો ત્યારે મંદ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી દ્રાવકના જે અણુઓ હશે એ સાંદ્ર તરફ ગતિ કરે છે. તો એ ઘટનાને કહેવાશે આશ્રુતિ. હવે આશ્રુતિના પાછા પ્રકારો પડે છે, અંતઃ આશ્રુતિ અને બહિરાશ્રુતિ. તો પ્રસરણ અને આશ્રુતિ, એમાં આશ્રુતિના પાછા બે પ્રકારો છે, અંતઃ આશ્રુતિ અને બહિરાશ્રુતિ. તો હવે અંતઃ આશ્રુતિ શું છે? તો જ્યારે અંતઃ આશ્રુતિમાં શું હશે કે કોષ જે હશે વનસ્પતિના જીવંત કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી જીવંત કોષમાં પ્રવેશે છે. આ ક્રિયાને અંતઃ આશ્રુતિ કહે છે. એટલે આપણે એવું યાદ રાખવાનું છે કે જીવંત કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવશે ને ત્યારે પાણી જીવંત કોષમાં પ્રવેશે છે. આ ક્રિયાને અંતઃ આશ્રુતિ કહે છે. દાખલા તરીકે આપણે સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકીએ છીએ તો થોડા સમય પછી જોઈએ તો એ ફૂલેલી જોવા મળે છે. એટલે કે એ શું દર્શાવશે કે બહારનું મંદ દ્રાવણ કોષની અંદર વધારે સાંદ્ર દ્રાવણમાં ગયા હશે. મતલબ કે જે પાણીના અણુઓ હશે એની અંદર પ્રવેશ કરે છે એટલે કોષોનું કદ વધશે જેના કારણે દ્રાક્ષ ફૂલેલી જોવા મળે છે. હવે વાત કરીએ બહિરાશ્રુતિ. તો બહિરાશ્રુતિની વ્યાખ્યા છે કે વનસ્પતિના જીવંત કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી જીવંત કોષની સાંદ્રતા ઓછી બને છે તેથી કોષના કોષરસમાંથી પાણી બહાર નીકળે છે. આ ક્રિયાને બહિરાશ્રુતિ કહે છે. પહેલામાં શું થતું હતું કે પાણી અંદર પ્રવેશે છે, આમાં પાણી બહાર નીકળે છે. દાખલા તરીકે જ્યારે લીલી દ્રાક્ષને મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે તો થોડા સમય પછી જોતા તે સંકોચાયેલી જોવા મળે છે. એટલે કે કોષની અંદરના મંદ દ્રાવણના જે અણુઓ હશે એ કોષની બહાર વધારે સાંદ્ર દ્રાવણમાં ગયા હશે એટલે કોષોનું કદ શું થશે, ઘટશે. તો આમ આ બે પ્રકારો જોવા મળે છે કે અંતઃ આશ્રુતિ અને બહિરાશ્રુતિ. એની બાદ વનસ્પતિઓમાં આશ્રુતિની અગત્યતા, કે વનસ્પતિના જીવનમાં આશ્રુતિની શું અગત્યતાઓ છે. તો એક તો જમીનમાંનું જે પાણી હશે એ મૂળ રૂપમાં શોષણ પામી શકે છે, પછી આશ્રુતિથી કોષોનો આકાર જળવાઈ રહે છે, પછી વનસ્પતિમાં રસારોહણ બાષ્પોત્સર્જન જેવી પ્રક્રિયાઓ પણ આશ્રુતિના કારણે ઇઝી બને છે, સમગ્ર શરીરરચનામાં પાણીનું નિયમન થઈ શકે છે અને જે કોષો હોય ને એની અંદર બિનજરૂરી દ્રવ્યો દાખલ થતાં અટકે છે અને જે પર્ણો હશે એ ફેલાયેલા અને પહોળા રહી શકે છે. ત્યારબાદ છે કોષરસ સંકોચન અને કોષરસ વિસ્તરણ. અને એક બીજી ઘટના છે અંતચૂષણની. તો એ જે અંતચૂષણ છે એના વિશે અભ્યાસ કરવાનો છે ને એની અગત્યતા શું છે. તો અહીંયા આપણો યુનિટ 1ના સિલેબસનું વાત કરી. હવે આપણે યુનિટ 2 તરફ જઈએ કે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા, એટલે કે પ્લાન્ટ ઇકોલોજી. એમાં તો સર્વપ્રથમ જે ટોપિક છે એ છે પરિસ્થિતિકીય અનુકૂલનો. તો એમાં તો સૌપ્રથમ આવે છે પહેલું વર્ગીકરણ. હવે વર્ગીકરણ શેના આધારે પાડ્યું છે? તો પાણીના પ્રમાણને અનુલક્ષીને. આપણે ભણી ગયા છે આગળ કે જલોદ્ભિદ વનસ્પતિ, મધ્યોદ્ભિદ વનસ્પતિ, શુષ્કોદ્ભિદ વનસ્પતિ. તો એ જે એનું વર્ગીકરણ પાડ્યું છે કે પ્રકારો જે પાડ્યા છે એ શેના આધારે પાડ્યા છે? તો પાણીના પ્રમાણને આધારે. હવે જલોદ્ભિદ, મધ્યોદ્ભિદ અને શુષ્કોદ્ભિદ વનસ્પતિઓના બાહ્ય અને આંતરિક લક્ષણો. ત્યારબાદ આવે છે સમુદાય વિશેનો અભ્યાસ, કે જે સમુદાયની પરિસ્થિતિ વિદ્યા ભણવાની છે. પહેલાં આવે છે કે પરિસ્થિતિકીય વનસ્પતિના અનુકૂલનો અને ત્યારબાદ આવે છે સમુદાય. તો
સમુદાયની પરિસ્થિતિ વિદ્યામાં એની આવશે વ્યાખ્યા, સમુદાયના લક્ષણો અને સમુદાયની રચના. હવે જે સી જે છે ટોપિક સમુદાયની રચનામાં ઉપયોગી લક્ષણો. હવે સમુદાયની જે રચના થાય છે એની અંદર ઉપયોગી લક્ષણોમાં એક તો પહેલાં તો આવે છે પૃથક્કરણીય, એટલે કે એનાલિટિકલ કેરેક્ટર્સનો અભ્યાસ કરવાનો છે. એમાંય પાછા બે પ્રકાર પડશે, બે આવશે, કે એક છે ગુણાત્મક લક્ષણો અને એક આવશે સંખ્યાત્મક લક્ષણો, એટલે કે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. પછી સંશ્લેષણાત્મક તારણો અને સમુદાયના અભ્યાસની પદ્ધતિઓ, આટલાનો આપણે અભ્યાસ કરવાનો છે. યુનિટ 3ની વાત કરીએ, જનીન વિદ્યા. તો જનીન વિદ્યાની અંદર પહેલાં તો એવું કહીશ કે જનીન વિદ્યા લગભગ આપણે FY માં ભણી ચૂક્યા છીએ, અને જનીન વિદ્યા શું છે એની આપણને સામાન્ય એવી જાણકારી છે જ. હવે આની અંદર, આ યુનિટની અંદર તમારે સૌ પ્રથમ ટોપિક આવે છે સંખ્યાત્મક જનીન વિદ્યા, અથવા તો કહી શકીએ કે બહુજનીનિક આનુવંશિકતા, એનો અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌ પ્રથમ તો આવશે પ્રસ્તાવના, એટલે કે એનો પરિચય, કે બહુજનીનિક આનુવંશિકતા કે સંખ્યાત્મક જનીન વિદ્યા એ શું છે. તો કહીએ કે બે અથવા વધારે જુદી જોડ ધરાવતા કારકો જેઓ સામૂહિક અસર ઉત્પન્ન કરે છે અને ઘણા સંખ્યાત્મક લક્ષણોનું નિર્માણ કરે છે તેને બહુજનીનિક આનુવંશિકતા કહે છે. એટલે કે બે અથવા વધારે જુદી જુદી જોડ ધરાવતા હોય ને એવા કારકો જેઓ સામૂહિક અસર ઉત્પન્ન કરશે, તો અને શું કરશે, સામૂહિક અસર ઉત્પન્ન કરશે અને ઘણા સંખ્યાત્મક લક્ષણોનું નિર્માણ કરશે, તો તેને શું કહેવાશે કે બહુજનીનિક આનુવંશિકતા. હવે બહુજનીનિક આનુવંશિકતાના લક્ષણો એની અંદર એનો અભ્યાસ કરવાનો છે. એની અંદર લક્ષણોમાં એક તો એવું હોય છે કે ભાગ લેતા જે દરેક જનીનોની અસર સમૂહમાં અથવા વધારાની અસર તરીકે હોય છે. કીધું કે બહુજનીનિક, શબ્દ ઉપરથી જ ખબર પડે છે કે સમૂહમાં, પછી શૃંખલામાં ભાગ લેતો જે દરેક જનીન હશે ને એ સરખી અસર ઉપજાવે છે. પ્રભાવીપણાનો ગુણધર્મ દાખલ કરતો નથી, જુદા જુદા સ્થાને જનીનો વ્યક્ત થતા નથી, આ પ્રક્રિયામાં સંલગ્નતા જોવા મળતી નથી, પર્યાવરણની અસર નહિવત અથવા તો ગેરહાજર હોય છે. ત્યારબાદ બહુજનીનિક આનુવંશિકતાના એક્ઝામ્પલ છે કે ઘઉંના કર્નલ રંગનું ઉદાહરણ છે એક, અને મનુષ્યમાં ચામડીના રંગ, એની અંદર એ બંને ઉદાહરણોનો પણ અભ્યાસ કરવાનો છે. એના પછીનો ટોપિક છે બીજો જે છે એ છે સંલગ્નતા, અથવા આપણે કહીએ છીએ કે લિંકેજ. તો એમાં લિંકેજની અંદર એની પ્રસ્તાવના છે કે એની નોર્મલી માહિતી છે. પછી સંલગ્નતા અને વ્યતિસંકરણ બંને આપણે આ ટોપ આ યુનિટની અંદર ભણવાનું છે. તો પ્રસ્તાવના છે, પછી સંલગ્નતા કોને કહે છે, તો એક કે બે કરતાં વધારે જનીનોની પેઢી દર પેઢી એકસાથે ઉભરી આવવાની ઘટનાને સંલગ્નતા કહે છે. એટલે કે એક કે બે કરતાં વધારે જનીનો જે હોય એ પેઢી દર પેઢી એકસાથે ઉભરી આવે, તો આ ઘટનાને આપણે કહીશું સંલગ્નતા. અને જ્યારે યુનિટ ચાલશે એટલે આપણે એની ડીપમાં વાત કરવાની જ છે. હવે એની અંદર યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત, એનો અભ્યાસ કરવાનો છે. પછી સંલગ્નતાના પ્રકારો આવે છે, કે સંલગ્નતાના મુખ્ય બે પ્રકારો આવે છે કે પૂર્ણ સંલગ્નતા અને અપૂર્ણ સંલગ્નતા. પૂર્ણ સંલગ્નતા અને અપૂર્ણ સંલગ્નતા એ સંલગ્નતાના બે પ્રકારો છે. હવે વાત કરીએ કે પૂર્ણ સંલગ્નતા એટલે શું અને અપૂર્ણ સંલગ્નતા એટલે શું. તો
કેટલીક વાર રંગસૂત્ર પર આવેલા જે સંલગ્ન જનીનો એકબીજા સાથે એટલા નજીક ગોઠવાયેલા હોય છે કે તેઓ બે કે વધારે પેઢીઓ સુધી સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. આથી તેઓને પૂર્ણ સંલગ્ન જનીનો કહે છે. તો અને પૂર્ણ સંલગ્ન જનીનોની આનુવંશિકતાને પૂર્ણ સંલગ્નતા કહે છે. આપણને ખબર જ છે કે આનુવંશિકતા એટલે શું, તો પેઢી દર પેઢી લક્ષણોનું વહન જે થાય છે એ. પણ આમાં પૂર્ણ સંલગ્નતામાં શું છે કે જે સંલગ્ન જનીનો એકબીજા સાથે એટલા નજીક ગોઠવાયેલા હોય કે તેઓ બે કે તેથી વધારે પેઢીઓ સુધી સંલગ્ન જૂથ તરીકે અભિવ્યક્ત થતા હોય છે. એટલે એમને પૂર્ણ સંલગ્ન જનીનો કહે છે અને એમની આનુવંશિકતાને પૂર્ણ સંલગ્નતા કહે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે અપૂર્ણ સંલગ્નતા. અને ત્યારબાદ અભ્યાસ કરવાનો છે કે સંલગ્ન જૂથો શું છે. સંલગ્ન જૂથો વિશે પણ અભ્યાસ કરવાનો છે. હવે નવો ટોપિક છે વ્યતિસંકરણ. તો વ્યતિસંકરણની અંદર એની પ્રસ્તાવનાનો અભ્યાસ કરવાનો છે, પછી એના ઘટનાના લક્ષણો. તો વ્યતિસંકરણની જે ઘટના જોવા મળે છે એના લક્ષણો. પહેલાં તો વ્યતિસંકરણ એટલે શું, ક્રોસિંગ ઓવર એટલે શું, એટલે કે એક રંગસૂત્રની રંગસૂત્રિકાઓનો કેટલોક ભાગ બીજા સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાના ભાગ સાથે અદલાબદલી કરે તે ઘટનાને વ્યતિસંકરણ કહે છે. એટલે કે ક્રોસિંગ ઓવરમાં શું થાય કે એક રંગસૂત્રની જે રંગસૂત્રિકા હશે ને એનો થોડોક ભાગ બીજા સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાના ભાગ સાથે અદલાબદલી કરશે તો એને શું કહેવાશે, ક્રોસિંગ ઓવર, એટલે કે વ્યતિસંકરણ કહેવાય છે. પછી એની અંદર વ્યતિસંકરણની ઘટનાના લક્ષણો જોવાના છે. વ્યતિસંકરણના પાછા પ્રકારો ત્રણ પડે છે, ચાર પ્રકાર છે. એક છે એક વ્યતિસંકરણ, બેવડું વ્યતિસંકરણ, બહુસૂત્રી વ્યતિસંકરણ. હવે એક વ્યતિસંકરણનો અભ્યાસ કરવાનો છે. એટલે કે એક વ્યતિસંકરણ એટલે શું કે દરેક સમજાત રંગસૂત્રની એક એક રંગસૂત્રિકા વ્યતિસંકરણમાં ભાગ લે અને તેઓ એક જ સ્વસ્તિકનું નિર્માણ કરે તેથી તેને એક વ્યતિસંકરણ કહે છે. હવે વાત કરી કે વ્યતિસંકરણમાં શું થશે કે રંગસૂત્રિકાઓની ભાગની અદલાબદલી થાય છે. તો આમાં જે એક વ્યતિસંકરણ પ્રકાર છે એની અંદર રંગસૂત્રની એક એક રંગસૂત્રિકા વ્યતિસંકરણમાં ભાગ લેશે તો એ કહેવાશે એક વ્યતિસંકરણ અથવા તો સિંગલ ક્રોસિંગ ઓવર. ત્યારબાદ બેવડું વ્યતિસંકરણ જોઈએ કે આ ઘટનામાં શું થશે તો બે સ્વસ્તિક નિર્માણ પામે છે જેમાં બંને સ્વસ્તિક એક જ રંગસૂત્રિકાઓ વચ્ચે નિર્માણ પામે અથવા એક સ્વસ્તિક બે રંગસૂત્રિકાઓ વચ્ચે અને બીજો સ્વસ્તિક ત્રીજી રંગસૂત્રિકા સાથે રચાશે. તો આ જે છે એ બેવડું વ્યતિસંકરણ કહેવાય છે. એટલે કે સમજાત રંગસૂત્રની એક એક રંગસૂત્રિકાઓ વચ્ચે બે સ્વસ્તિક રચાય. પહેલામાં શું હતું કે એક સ્વસ્તિકનું નિર્માણ થતું હતું, આની અંદર બે સ્વસ્તિકનું નિર્માણ થશે. અને ત્યારબાદ છે બહુસૂત્રી વ્યતિસંકરણ. તો એની અંદર બે પાછા પેટા પ્રકાર છે કે ચતુઃસૂત્રી વ્યતિસંકરણ અને બહુચતુષ્ક વ્યતિસંકરણ. અને ત્યારબાદ વ્યતિસંકરણનું મહત્વ જોવાનું છે. હવે એના પછીનો ટોપિક આપણો આવે છે બહુરૂપી કારકો. તો એમાં સૌપ્રથમ પ્રસ્તાવના એની, પછી બહુરૂપી કારકોના લક્ષણો જોવાના છે, મનુષ્યના રુધિર જૂથ, RH એટલે કે રિસસ રુધિર જૂથ અને સ્વજાતિ વંધ્ય સમજનીનોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ તમારા સિલેબસની વાત થઈ કે આપણો અભ્યાસક્રમ શું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1ની શરૂઆત કરીશું.